મસ્જિદ પાછળ એજાજ મુસ્તાક પટેલ પાન પડીકીની દુકાન ધરાવે છે। તે દરમિયાન હુમલાખોરે આવીને કહ્યું, તું મને તારા પાન પડીકીની દુકાન પાસે કેમ ઉભા રહેવા દેતો નથી, તેમ કહી ફરિયાદી સાથે બોલાચાલી ઝઘડો કરી અબ્દુલ મુતલીફ ઉર્ફે લાલુ અબ્દુલ મુનાફ શેખ નાઓએ ઉપરાણો લઈ અન્ય બે અબ્દુલ મુનાફ શેખ તથા મોહમ્મદ જમીલ ઉર્ફે પોપટ અબ્દુલ મુનાફ શેખ નાઓએ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી અબ્દુલ મુતલીફ ઉર્ફે લાલુ અબ્દુલ મુનાફ શેખે પોતાના ખિસ્સામાં રહેલું ચપ્પુ કાઢી ફરિયાદીના ગુપ્ત ભાગ ઉપર મારી દેતા ફરિયાદીનો ગુપ્તાંગ કપાઈ જતા તેને ગંભીર અવસ્થામાં લોહી લુહાણ અવસ્થામાં સારવાર માટે રિક્ષા મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ ગુપ્ત ભાગ ઉપર ગંભીર ઈજાઓ થવાના કારણે ટાંકા સ્ટીચ લેવાની ફરજ પડી હતી, જેના કારણે ઈજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસે ઈજાગ્રસ્ત એજાજ પટેલના નિવેદનના આધારે અબ્દુલ મુતલીફ ઉર્ફે લાલુ અબ્દુલ મુનાફ શેખ અબ્દુલ મુનાફ શેખ તથા મોહમ્મદ જમીલ ઉર્ફે પોપટ અબ્દુલ મુનાફ શેખ સામે ગુનો દાખલ કરતા પોલીસે હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। મારું નામ એજાજ છે, મારો ગલ્લો છે પાનનો વિમલ ગુપ્તાનો, તો ત્રણ જેટલા હિસ્સામાં આવી મારી પર હુમલો કર્યો, એમાંથી મુનાફભાઈ કરીને હતા એ મને પકડ્યો, એક અબ્દુલ મુતલીફ હતો એ મને પકડ્યો અને ત્રીજો જમીલ ઉર્ફે પોપટ એ મને ગુપ્તાંગના ભાગે ઘાવ મારી આપ્યો। શું આવી ગયો છે અને કેવી રીતે? અહીંયા મને મેં એવું કીધું કે ભાઈ અહીંયા તું ગારો નહીં બોલ, એ હિસાબે મેં એવું કીધું કે તું ગારો ના બોલ, તો એ છતાં ના આગલા દિવસે વાત બંધ થઈ ગઈ, એના બીજા દિવસે સવારે આવીને મને માઇક પર હુમલો કર્યો, એ લોકોએ મને ગુપ્ત ભાગે ચપ્પુ મારેલું છે, કપાઈ ગયેલું છે અને ત્રણ તાક આવેલા છે।